I tell you, it was one of the brilliant interviews taken by Mr. Devang Bhatt. અને જે મારી પર્સનલ લાઈફ વિશે બી મેં થોડું ડિસ્ક્લોઝ કરેલું હતું, એક સારી વસ્તુ છે કે એટલીસ્ટ કોમન માણસને છેક ગ્રાસરૂટ લેવલ સુધી ખબર પડે કે ઇન્ટરનેશનલ પર્સનાલિટીઝની પર્સનલ લાઈફમાં કેટલું કેટલું બલિદાન પોતે પોતાના ફેમિલી મેમ્બર્સ આપી રહ્યા છે. અને આઈ થિંક ઇટ વોઝ અ બ્રિલિયન્ટ એપિસોડ ફ્રોમ ધેમ. દેવાંગભાઈ વિશે તો એટલું હું કહીશ કે એઝ એન એન્કર હું તો બહુ મીડિયા ફ્રેન્ડલી નથી, ટુ બી વેરી ફ્રેન્ક હું તમને કહું, કારણ કે અમારું કામ પડદા પાછળનું કામ છે એઝ એન અમ્પાયર તરીકે, ઇન્ટરનેશનલ અમ્પાયર તરીકે. પણ એમને જે રીતે મારી ખૂબીઓ મારાથી બહાર કાઢી અને મને વાત કરાવેલી, આઈ થિંક હેડ્સ ઓફ ટુ દેટ પર્સન, કે જેટલો મારો રોલ છે એનાથી વધારે રોલ દેવાંગભાઈનો હતો એમાં. આ જે ઇન્ટરવ્યૂ હતો, નોર્મલી અમારો ઇન્ટરવ્યૂ કેવી રીતે લે કે ક્રિકેટ રિલેટેડ હોય, પણ એક પહેલો ઇન્ટરવ્યૂ મારી લાઈફમાં હતો કે જે મારી પર્સનલ લાઈફ એના ઉપર વધારે હાઇલાઇટ કરવામાં આવેલો હતો, કે મારા ફેમિલી ઉપર મારા વાઇફનું કોન્ટ્રીબ્યુશન, મારા પેરેન્ટ્સનું કોન્ટ્રીબ્યુશન અને મારું કોન્ટ્રીબ્યુશન ટુ ધ સોસાયટી એના પર પહેલી વાર કરવામાં આવેલો. એટલે એક મારા માટે તો પહેલો જ અનુભવ હતો કે જ્યારે હું પોતે મારી પોતાની અંગત લાઈફને પર્સનલી પબ્લિકમાં મૂકી રહ્યો છું. એટલે ટોટલ મારા માટે આ નવું હતું અને ઇટ વોઝ અ વેરી ગુડ કોન્સેપ્ટ કે આ પબ્લિક માટે સારું હતું કે કંઈક બનવા માટે કંઈક બલિદાન આપવું જરૂરી છે.